અવરજવર ચાલુ થઈ ગઈ છે, અહીંયા વાહનોનું પણ અવરજવર ચાલુ થઈ ગયા છે. ઇન્જુરીઝ બાબતે હવે એવું છે, અત્યારે 17 લોકોને એટલે 17 લોકોને આપણા પાસે નામો છે, પણ એક્ઝેક્ટ આપણે શાલમ વિસ્તારમાં કે જ્યાં મોઢે રૂમાલ બાંધીને તોફાની તત્વોએ હુમલો કર્યો છે અને આ હુમલામાં 20 થી વધારે પોલીસ ઘાયલ થયા, ટીયર ગેસના સેલ્સ છોડ્યા હતા, કારણ કે સ્થિતિને બેકાબુ બની ચૂકી હતી. સ્થિતિને કાબુમાં કરવા માટે થઈને પોલીસને આ કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. કેટલાક લોકો દ્વારા આ પ્રકારે તોફાન કરવામાં ઇન્વેસ્ટિગેશન પણ એમાં સારી રીતે કરેલું છે. સાહેબ, ટીયર ગેસના કેટલા સેલ છોડ્યા છે, એક આંકડા સામે આવ્યા છે, કેટલા લોકો એ હવે અમે એક સાથે ભેગા થઈને પછી એના ઉપર ટીયર ગેસ છોડ્યા છે, પર અત્યારે અમે હું અંદાજિત કહી શકું છું કે 10 ના આસપાસ અમે છોડ્યા છે, પર એક્ઝેક્ટ આંકડો અમે પછી આપીશું. કેટલા તોફાનીઓની અટકાયત કેવી કરવામાં આવી છે હાલ? એ અત્યારે અમારું કાર્યવાહી ચાલુ છે. એક વખત થઈ જાય શાંતિ રાખવા માટે અમે પોલીસ તરફથી અપીલ કરી રહ્યા છીએ. સાહેબ, કયા પ્રકારની કાર્યવાહી કરો, કયો ગુનો દાખલ કર્યો? હવે આ બધું અમે વિગત લઈ રહ્યા છીએ, એના ઉપરથી અમે FIR અને બધું ડ્રાફ્ટ. સાહેબ, કેટલા પોલીસ કર્મચારી આવા બનાવમાં સામાજિક તત્વો ક્યાંક ફાવી જતા હોય છે તેના માટે પોલીસ બીજા મારી હવે જે FIR દાખલ કરીને ઇન્વેસ્ટિગેશન છે એના ઉપરથી આપણે આગળ કરીએ. ઓકે સર, થેન્ક યુ. તો એક બાદ એક જે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી જે ઉચ્ચ અધિકારી તરફથી જે રિએક્શન સામે આવી રહ્યા છે, સ્થિતિ સામાન્ય છે અને આખી રાત ઓપરેશન થશે તેવી પણ વાત કરી. આઈકે જાડેજા જેઓ બીજેપી પ્રવક્તા છે ફોનલાઈન પર જોડાયેલા છે. જાડેજા સાહેબ, જે પ્રકારે પરિસ્થિતિ એ હદે વણસી છે કે પોલીસને પણ અહીંયા તેને પણ મારનો સહન કરવાનો વારો આવ્યો છે, આની પાછળ જવાબદાર કોણ, આપ શું માનશો આની પાછળ? ચોક્કસપણે કેટલાક તોફાની તત્વો જે નાગરિકતા બિલ દેશના હિતમાં રહેલું છે એનો કહેવાતો વિરોધ કરવા પોલીસને ટાર્ગેટ બનાવીને જે પ્રકારે પથ્થરમારો TV9માં અમે જોયું અને જે પ્રકારે કરી રહ્યા છે, અતિ નિંદનીય ઘટના છે. રાજ્ય સરકાર એ પોલીસ ડિપાર્ટમેન્ટની સાથે છે અને સમગ્ર ગુજરાતના નાગરિકો પણ સુખ અને શાંતિથી રહેવા માગે છે, ત્યારે કેટલાક આ પ્રકારના લેભાગુ તત્વો જે તોફાનો કરીને ગુજરાતની શાંતિને ડહોળાવવા માંગે છે એ અતિ દુઃખદ ઘટના છે. અમદાવાદ શહેરના તમામ નાગરિક ભાઈ બહેનોને, તમામ સમાજના નાગરિક ભાઈ બહેનોને અમારી અપીલ છે કે આપ સૌ શાંતિ જાળવો. પોલીસ એ આપના રક્ષણ માટે તૈયાર છે અને પોલીસ એ કાયદાકીય તમામ પ્રકારની પ્રક્રિયાઓ કરશે, કાયદો કાયદાનું કામ કરશે. પરંતુ જે પ્રકારે કેટલાક લેભાગુ તત્વોએ પથ્થરમારો કરીને ગુજરાતની પોલીસને ટાર્ગેટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે એ અતિ નિંદનીય ઘટના છે. બિલકુલ જાડેજા સાહેબ, આપને લાગે છે આ દ્રશ્યોને જોતા, આ દ્રશ્યો પરથી એવું લાગી રહ્યું છે આપને કે આ કોઈ પર્ટિક્યુલર કોઈ પ્રદર્શનકારીઓ નહીં પણ એક ષડયંત્રકારીઓ છે કે જેમણે આ આખું આયોજન ઊભું કર્યું છે, યોજનાબદ્ધ આ પ્રકારે હિંસાત્મક પ્રવૃત્તિ કરી છે? ચોક્કસપણે હું કેટલાક સમયથી TV9માં જોઈ રહ્યો છું કે પોલીસો ઉપર જે પ્રકારનો પથ્થરમારો કરીને હુમલો કરવામાં આવ્યો છે એમાં કેટલાક તત્વોએ આખું ષડયંત્ર કર્યું હોય. પોલીસ સાથે ઘર્ષણમાં આવવું, ગુજરાતની શાંતિને ડહોળવી, ગુજરાતને નુકસાન કરવું અને જે નાગરિકતા બિલ ગુજરાત અને દેશના હિતમાં છે એના માટે કોઈને કોઈ પ્રકારનું વિરોધ પ્રદર્શન કરવાની સૌને છૂટ રહેલી છે લોકશાહી પદ્ધતિમાં. પણ આ પ્રકારનો કાયદો હાથમાં લેવો, આ પ્રકારનું પોલીસ ઉપર હુમલો કરવો એ અતિ દુઃખદ ઘટના છે અને ચોક્કસપણે કેટલાક દેશહિત વિરોધી તત્વોએ આ પ્રકારનું ષડયંત્ર કર્યું હોય એ પ્રકારનું સ્પષ્ટપણે જણાઈ આવે છે.
નહીં, જાડેજા સાહેબ સ્થિતિ સામાન્ય થશે કેવી રીતે? કારણ કે હજી તો આ સૌ કોઈ જાણે છે કે ચંડોળા તળાવની આસપાસ જે બાંગ્લાદેશીઓ છે તેઓ વસવાટ કરી રહ્યા છે, તમામ સરકારો પણ આ બાબતેથી અજાણ નથી. સ્થિતિ સામાન્ય થશે કેવી રીતે? હજી તો આ બીજો દિવસ આ લાગી રહ્યો છે ત્યારે આ આ જે આખી ઘટનાક્રમ આપણે દેખાઈ રહ્યો છે, આપ શું માનો છો આગળ શું થઈ શકે? ગુજરાતની પોલીસ ખૂબ જ સક્ષમ છે. ગુજરાતની પોલીસે જ્યારથી નરેન્દ્રભાઈ મોદીનું 2001 થી શાસન આવ્યું છે ત્યારથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે તનતોડ મહેનત કરી છે અને અત્યારે પણ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એના માટે બધા જ સિનિયર અધિકારીઓ જયારે અમદાવાદ રહ્યા છે ત્યારે કોઈને પણ કાયદો હાથમાં લેવાની મંજૂરી પોલીસ નહીં આપે અને હવે પછી આવા કોઈ પણ પ્રકારના કાર્યવાહી કરવા માટેના કોઈ નાનો સરખો પણ પ્રયાસ કરશે તો એને ડામી દેવા માટે ગુજરાતની પોલીસ સક્ષમ છે. ગુજરાતની સરકારનો કૃત નિશ્ચય છે કે કાયદો કાયદાનું કામ કરે પરંતુ કાયદો કોઈના હાથમાં ન હોવો જોઈએ. આ પ્રકારના જે કાશ્મીરમાં ઘટનાઓ ઘટી હતી પથ્થરબાજોની એ પ્રકારની એની પણ સ્થિતિને શરમાવે એ પ્રકારનું હલકું કૃત્ય આ કેટલાક તત્વોએ કર્યું છે અને એ હલકા કૃત્યનો જવાબ કાયદો કાયદાનું કામ કરશે. પરંતુ રાજ્ય સરકાર અને રાજ્ય સરકારની પોલીસ એ સમગ્રતયા આ બધી જ બાબતોને ડામી દેવા માટે સક્ષમ છે અને થોડા જ સમયમાં ચોક્કસપણે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ સંપૂર્ણપણે પુનઃ. બિલકુલ જાડેજા સાહેબ, અંતિમ સવાલ આપને એ જ કરવો છે કે આજની પેઢીએ અમદાવાદમાં કે ગુજરાતમાં ક્યારે આવા હિંસાત્મક આ હદે તો કોઈ દ્રશ્યો જોયા નથી. હવે પરિસ્થિતિ હદે સામે આવી ચૂકી છે કે જ્યાં રસ્તાઓ જે છે તેઓ જે પોલીસના લોહીથી રક્ત રંજિત થઈ ચૂક્યા છે. સાહેબ જેનો જન્મ થયો છે એ પુખ્ત વયના યુવાન થયા છે એને ઘણા વર્ષોથી આ પ્રકારના દ્રશ્યો જોયા નથી. કેટલાક નિશ્ચિત વિસ્તારમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે, આખા શહેરમાં નહીં. અને એ નિશ્ચિત વિસ્તારમાં કાયદો કાયદાનું કામ કરશે પરંતુ મેં કહ્યું મુજબ ગુજરાતની પોલીસ સશક્ત છે, ગુજરાતની પોલીસ કાર્યદક્ષ છે, ગુજરાતની પોલીસમાં પૂર્ણ સમયની તાકાત રહેલી છે અને તાકાત દ્વારા કાયદો અને વ્યવસ્થાનું પુનઃ સ્થાપન અમદાવાદ શહેરમાં ખૂબ થોડા કલાકોની અંદર ચોક્કસપણે આપ સૌને જોવા મળશે. મારી પુનઃ અમદાવાદ શહેરના નાગરિક ભાઈ બહેનોને વિનંતી છે કે આપણે સૌ કોઈ શાંતિ જાળવીએ અને પોલીસને મદદરૂપ બનીએ. બિલકુલ બિલકુલ જાડેજા સાહેબ, આભાર મારી સાથે વાતચીત કરી તે બદલ. તો સીએના જે વિરોધમાં જે સવારથી પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, વિરોધ કરવામાં આવી રહ્યો છે, કાળા ફાવટા પણ ફરકાવવામાં આવ્યા હતા અને અત્યારે હાલ એ હદે સ્થિતિ ખરાબ થઈ ચૂકી હતી 6:15 આસપાસ, કે જ્યાં પોલીસ જે છે તે પોલીસની ટીમ પર હુમલો થયો અને હુમલો બોલાવવામાં આવ્યો, જ્યાં પથ્થરમારો થયો, ગાડીના કાચ તોડવામાં આવ્યા, ત્યારે સ્થિતિને થાળે પાડવા માટે સામે પોલીસને પણ લાઠીઓ વરસાવવાની ફરજ પડી હતી, સાથે સાથે ટીયર ગેસના સેલ્સ પણ છોડવાની ફરજ ઊભી થઈ હતી. સ્થિતિ સામાન્ય કરવા માટે તમામે તમામ પ્રયત્નો પણ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવ્યા. સમી સાંજનો આ આખો ઘટનાક્રમ રહ્યો હતો ખૂબ જ શરમજનક અને અશોભનીય બાબત, કે જ્યાં પોલીસ પર પથ્થરમારો થાય છે અને પોલીસ પર જ્યાં પથ્થરમારાની સાથે જ આ સ્થિતિ એ હદે ખરાબ થઈ હતી કે તમામે તમામ પેટ્રોલિંગ જે છે તમામે તમામ વિસ્તારોમાં કરવામાં આવ્યું છે, ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ગલીએ ગલીએ ચપ્પે ચપ્પે હાલ તો પોલીસ જે છે તે બાજ નજર રાખી રહી છે અને ખૂબ જ શરમનાક ઘટના કહી શકાય કે જ્યાં પોલીસ પર પથ્થરમારો થાય છે અને જ્યાં પોલીસ પર પથ્થરમારો થાય ત્યારે સામાન્ય જનતાનું શું એ સવાલ થઈ રહ્યો છે, તેમની સુરક્ષાનું શું સવાલ એ છે, કે સ્થિતિ બગડી કેવી રીતે, તેની પાછળ જવાબદાર કોણ? જે રીતે તેમની બોડી લેંગ્વેજ દેખાઈ રહી છે, જે પ્રકારે તેઓ આવ્યા હતા મોઢે રૂમાલ બાંધીને અને પથ્થરો ફેંકવામાં આવ્યા, તે પરથી લાગી રહ્યું છે કે આ કોઈ બહારી હોઈ શકે છે, કોઈ અમદાવાદની જનતા કે ગુજરાતી જનતાએ આ પહેલાં આ પ્રકારના ક્યારે હિંસાત્મક પ્રવૃત્તિ ભરેલા દ્રશ્યો જોયા નથી. અત્યારે હાલ અજંપા ભરી સ્થિતિ હદી હતી પણ હવે સ્થિતિ સામાન્ય થઈ ચૂકી છે અને તોફાની તત્વોને ખૂણે ખૂણેથી પકડીને પોલીસ જે છે તે કાયદાનો પાઠ પણ ભણાવશે તેવી હાલ તો તાકીદે જરૂરિયાત ઊભી થઈ છે. અમદાવાદ શહેરને જ્યાં અસ્થિર કરવામાં આવી રહ્યું છે, અસ્થિર કરવાના જે પ્રયાસો કરવામાં આવ્યા છે તેને છોડવામાં નહીં આવે,
કાયદો કાયદાનું કામ જરૂરથી કરશે, પણ બીજી તરફ શાંતિની પણ અપીલ ટીવી 9 તરફથી પણ કરવામાં આવી રહી છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે પોલીસ કમિશનર આશિષ ભાટિયાનું પણ કહેવું છે કે સ્થિતિને સામાન્ય બનાવી રાખવામાં આવે. જો કે રોડ રસ્તા જે છે તે સામાન્ય થઈ ચૂક્યા છે અને વાહન વ્યવહાર જે છે તે અવર જવર માટે શરૂ થઈ ચૂક્યો છે. સ્થિતિ સામાન્ય થઈ હોય તેવું હાલ તો દેખાઈ રહ્યું છે. આ તમામ જે ઘટનાક્રમ રહ્યો તે ખૂબ જ શરમનાક ઘટનાક્રમ હતો કે જ્યાં સવારથી ખૂબ જ શાંતિપૂર્ણ રીતે એક રીતે વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને આ એનઆરસીનો જે મુદ્દો એ હદે જોરદાર રીતે તેનો વિરોધ કરવામાં આવ્યો કે